बनासकांठा जिल्लामां कोरोनानी बीजी लहेर सौथी घातक साबित थई रही छे। हॉस्पिटलो भराई जता दर्दीओने अत्यारे टेन्ट बांधीने खुल्लामां ज्यां जग्या मळे त्यां सारवार आપવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કોરોનાને લઈ પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ છે। અહીં સંક્રમણ ખૂબ જ વધી ગયું છે અને ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં જેટલી પણ હોસ્પિટલો છે તેના કરતાં અનેક ગણા લોકો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે અને તેમની હાલત ખૂબ જ નાજુક છે, જેને પગલે હોસ્પિટલમાં બેડ બચ્યા નથી। પરિણામ સ્વરૂપે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં દર્દીઓને સારવાર માટે હોસ્પિટલના બદલે ખુલ્લામાં ટેન્ટ બનાવીને સારવાર આપવામાં આવી રહી છે। ખુલ્લામાં માત્ર ટેન્ટ નીચે તબીબો સારવાર આપી રહ્યા છે અને ટેન્ટમાં જગ્યા ન મળતા દર્દીઓને વૃક્ષો નીચે સારવાર આપવામાં આવી રહી છે। આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં કેટલીક વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે તેની કહાની જણાવી રહ્યા છે। અમે અહીં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સ્વજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાલની તેમની સ્થિતિ જોતા તે એટલા દુઃખી છે કે કેમેરા સામે કશું જ બોલી શકતા નથી। ત્યારે આ દર્દીઓને સારવાર આપી રહેલા તબીબે ડીસામાં વકરેલા કોરોના વાયરસ વિશે વધુ વાત કરી હતી। આપ સૌને મારા નમસ્કાર। હું પોતે ડોક્ટર રાકેશભાઈ પટેલ જૂના ડીસા જનતા દવાખાનું ચલાવું છું। છેલ્લા 5 વર્ષથી અહીંયા જૂના ડીસામાં દવાખાનું ચલાવું છું। છેલ્લા 2-3 મહિનાથી જ્યારે કોરોનાનો ઉપદ્રવ વધ્યો છે ત્યારથી અમે લોકોની સેવામાં ખડે પગે અત્યારે હાજર છીએ। અમે, અમારો સ્ટાફ અને અમારા લેબોરેટરી સ્ટાફ બધા 24 કલાક જોઈએ તો 24 કલાક જેવા સેવામાં, લોકોના સેવામાં હાજર છે। અત્યારે હું પોતે જ્યારે કોરોનાનો આટલો 2 મહિના પહેલાં ઉપદ્રવ નહોતો તો હું પોતે 8 કલાક જ દવાખાનામાં હાજરી આપતો હતો। અત્યારે જોઈએ તો હું 24 કલાકના અંદર 20 કલાક હાજરી આપું છું। 4 કલાક જ અત્યારે હું પોતે લગભગ સૂતો છું, આરામ કરતો છું, બાકી સવારે 7 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી 12-1 વાગ્યા સુધી પોતે લગભગ કન્ટિન્યુ હાજર હોઉં છું। અહીંયા લોકોની સેવા માટે, ગરીબ દર્દીઓને સેવા માટે અમે બહાર મંડપ બાંધ્યો છે। મંડપમાં ગરીબ દર્દીઓને અમે દાખલ પણ ક્યારેક કરીએ છીએ, જરૂર લાગે તો ઓક્સિજનની પણ સેવા બાજુના મિત્રો સાથે થઈ છે, ઓક્સિજન સેવા પણ ફ્રી છે। દવાઓના અંદર પણ કોઈ ગરીબ દર્દી હોય તો એમને 30-40% રાહત પણ આપે છે, કોઈ પૈસા ન હોય તો જવા દઈએ છીએ, એ પણ બધી સેવા છે। સાથે સાથે લોકોને તકલીફ જે પણ હોય એ પ્રમાણે અમે દવા કરીએ છીએ અને કોરોનાના દર્દીઓને ખૂબ જ સરસ રિઝલ્ટ મળ્યા છે। આયુર્વેદિક દવાઓ સાથે અંગ્રેજી દવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ, જેનાથી લોકોની સ્વાસ્થ્ય ઝડપી રાહત થાય છે અને જે જે દર્દીઓના રાહત થઈ છે બધા દર્દીઓ મંડપમાં પણ છે। મંડપમાં ખૂબ જ સારી સગવડ છે, કુલરની સગવડ છે, પાણીની સગવડ છે, લોકોને બધી મજા આવે છે અને અમે પણ ખુશ છીએ, લોકોની સ્વાસ્થ્ય સુધરે એવી અમે શુભકામનાઓ રાખીએ છીએ। ડીસા આજુબાજુના તમામ હોસ્પિટલ ફૂલ થઈ ચૂક્યા છે અને લોકોને સારવાર માટે જગ્યા નથી તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે। ત્યારે ડીસામાં બેકાબુ બનેલા કોરોનાને અટકાવવા માટે સરકાર દ્વારા હવે ટૂંક સમયમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં દ્રશ્ય આનાથી પણ ભયાનક બની શકે તેમ છે।